આજે હું તમને એક એવા સુંદર પ્રયોગ વિશે વાત કરવા જઈ રહ્યો છું જે આપણા ગુજરાતમાં શરૂ થયો છે। આ વિકલ્પ એવા વિદ્યાર્થીઓ માટે છે કે જે લોકોને શાળાની બંધિયાર ફ્રેમ ગમતી નથી, એને માત્ર શીખવું છે। આ પ્રયોગ એટલે તપોવન। नमस्कार मित्रों, साइंस ऑफ लर्निंग में आप सबनु हार्दिक स्वागत है। 21मी सदी शिक्षण ने उड़ी ने आँखें वर्गे एवी जो कोई लाक्षणिकता हो तो ये विकल्पों। आ एवो समय है जेमा कोईपण मणस ने कोईपण वस्तु शीखी होनी तो अनेक विकल्पों। कोई ने जो 100% शालाए जाए कॉलेजे जाइने कशुक शीखवू होय तो एना माटे ए अवेलेबल छे। कोई ने वो करवू छे के मारे काम करता करता भणवू छे तो एना माटे डिस्टन्स लर्निंग अवेलेबल छे, वोकेशनल एज्युकेशन अवेलेबल छे। तो वळी कोई ने एम इच्छा होय के मारे शाला कॉलेजे जवू नथी छतां पण मारे शीखवू छे तो एमनी माटे पण विकल्प अवेलेबल छे। ऑनलाइन शिक्षण तो छे ज। શિક્ષણના નાવીન્યપૂર્ણ પ્રયોગો વિશે આપણે વાત કરીએ છીએ ત્યારે ઘણી બધી વખત આપણને એમ થાય કે આ બધું તો પરદેશમાં થાય છે અથવા તો ગુજરાતની બહાર થાય છે। આજે હું તમને એક એવા સુંદર પ્રયોગ વિશે વાત કરવા જઈ રહ્યો છું જે આપણા ગુજરાતમાં શરૂ થયો છે। આ વિકલ્પ એવા વિદ્યાર્થીઓ માટે છે કે જે લોકોને શાળાની બંધિયાર ફ્રેમ ગમતી નથી, એને માત્ર શીખવું છે। આ પ્રયોગ એટલે તપોવન। દેવભૂમિ દ્વારકામાં એક ઘુમલી નામનું નાનકડું ગામ આવેલું છે જેનું પૌરાણિક મહત્વ ખૂબ જ છે। આ ગામના પાદરમાં બરડા ડુંગરની તળેટીમાં પ્રકૃતિની વચ્ચે એક રમણીય સ્થળ કે જ્યાં જઈ અને કોઈ પણ માણસને, વિદ્યાર્થીઓને તો ખાસ, માત્ર પ્રાપ્ત થાય છે। આ જગ્યાએ તપોવન નામનો એક સુંદર કેળવણીનો પ્રયોગ શરૂ થયો છે। અત્યારે જો તમે તપોવનમાં જાઓ તો તમને ખ્યાલ આવશે કે ત્યાં વિદ્યાર્થીઓ એ તંબુમાં રહે છે। આ એવા વિદ્યાર્થીઓ છે કે જે પોતાની પસંદગીથી આ પ્રયોગમાં જોડાયા છે। અહીંયા કોઈ શિક્ષક નથી, અહીંયા કોઈ ફિક્સ ટાઈમ ટેબલ નથી, અહીંયા કોઈ પણ પ્રકારની પરીક્ષા લેવામાં નથી આવતી, અહીંયા કોઈ પણ પ્રકારના પાઠ્યપુસ્તકોને વળગી રહેવાનું કોઈ કમ્પલ્શન નથી, કોઈ એનું ફરજિયાત બંધિયારપણો નથી, અને છતાં વિદ્યાર્થીઓ સરસ મજાની વિવિધ વાતો શીખી રહ્યા છે। તમને એમ થાય આવું તો હોય, આવું હોય, આપણા દેશમાં આવી 240 લર્નિંગ કમ્યુનિટીઝ છે, આને આપણે શાળા ના કહી શકીએ, આના માટે શબ્દ છે લર્નિંગ કમ્યુનિટી। એટલે એક એવો સમુદાય જે નક્કી કરે છે કે આપણે કોઈ પણ વસ્તુ કેવી રીતે શીખવી છે। એટલે તપોવનમાં વિદ્યાર્થીઓ રોજ સાંજ નક્કી કરે છે કે આપણે આવતીકાલે શું શીખવું છે અને કેવી રીતે શીખવું છે। જો પાણી વિશે શીખવું હોય તો દાખલા તરીકે નદી, તો એ લોકો નદીએ જશે। પર્વત વિશે શીખવું છે, ઔષધિ વિશે શીખવું છે, આ બધી બાબતો એ લોકો પ્રેક્ટિકલી શીખે છે। માત્ર લખલખ કરીને કે યુનિટ ટેસ્ટ આપીને કે સત્રાંત પરીક્ષાઓ આપીને નહીં। આનાથી શું થાય, આનાથી શીખનારને મૌલિક રીતે વિચારવાની તક મળે છે, આનાથી શીખનારને એક સ્વાતંત્ર્ય પ્રાપ્ત થાય છે। આ વિદ્યાર્થીઓ રોજ સવારે ઉઠી અને વિવિધ કસરત કરે છે, યોગ કરે છે, પ્રાર્થના કરે છે, અને આ બધા દ્વારા પોતાનું શરીર સૌષ્ઠવ, જેને આપણે કહીએ છીએ ફિઝિકલ વેલબીંગ કહીએ છીએ, એની જાળવણી કરે છે। વળી એ જે પ્રાંગણમાં રહે છે
એ પ્રાંગણની દેખરેખ રાખવાનું કામ પણ વિદ્યાર્થીઓ પોતે ઉપાડેલું છે, જેથી એમનામાં જવાબદારીના ગુણો વિકસે, જેથી એમનામાં સહકારની ભાવના વિકસે। આથી આગળ જઈએ તો અહીંયા માધ્યમ કે ધોરણ આનું કોઈ બંધન નથી, એટલે અહીંયા અંગ્રેજી માધ્યમમાં ભણતું બાળક પણ આવી શકે, ગુજરાતી માધ્યમમાં ભણતું બાળક પણ આવી શકે। ધોરણ પાંચ પછી અહીંયા પ્રવેશ મળે છે। આ વિદ્યાર્થીઓ ખૂબ પ્રવાસ કરે છે, કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે પ્રવાસ છે ને એ કેળવણીના ટોપ થ્રી ટેકનિક્સ કહેવાય, ટોપ થ્રી રસ્તાઓ કહેવાય, એમાંનું એક છે। માણસને જેટલું પુસ્તકોમાંથી સમજાતું નથી એટલું પ્રવાસથી સમજાય છે, એટલે આપણી દાર્શનિક પરંપરાઓમાં ચાલીને યાત્રા કરવાનું ખૂબ જ મહત્વ છે। તો આ વિદ્યાર્થીઓ પ્રવાસ દ્વારા પણ સરસ શીખે છે। બીજું, આ વિદ્યાર્થીઓ અભિવ્યક્ત થતાં શીખે છે। આજની આપણી શિક્ષણ પ્રણાલીની સૌથી મોટી મર્યાદા હોય તો વિદ્યાર્થીઓને આપણે અભિવ્યક્તિ શીખવી શકતા નથી, વિદ્યાર્થીઓને આપણે શ્રદ્ધાવાન બનાવી શકતા નથી, વિદ્યાર્થીઓને આપણે સંવેદનશીલ બનાવી શકતા નથી। આ ત્રણેય બાબતોની કેળવણી એ તપોવનમાં બહુ જ સરસ થઈ રહી છે, શ્રદ્ધા, સંવેદના અને અભિવ્યક્તિ। સાથે સાથે આ તપોવનમાં એક એવી બાબત છે જેની જરૂર અત્યારે સમગ્ર દુનિયાને છે, અને એ છે માણસનું આધ્યાત્મિક હોવું, જેને અત્યારની ભાષામાં SQ કહેવામાં આવે છે, એટલે કે સ્પિરિચ્યુઅલ કોશન્ટ। આ તપોવનના જે મેન્ટોર છે એ છે શ્રીમન શ્રુત પ્રજ્ઞજી, જે બાળકો સાથે હસતા રમતા કૂદતા એના આધ્યાત્મિક વિકાસની પૂરી પૂરી કાળજી લે છે। તો માણસ શારીરિક રીતે કેળવાય, બૌદ્ધિક રીતે કેળવાય, એના હૃદયની કેળવણી થાય, એનું આધ્યાત્મિક પાસું વિકસે, અને આ બધું કરવામાં કોઈ પણ પ્રકારનું ભારણ નથી। બાળકો માટી સાથે કામ કરે છે, બાળકો વૃક્ષોનો ઉછેર કરે છે, બાળકો પર્વતો ચડે છે, બાળકો નાના નાના જીવજંતુ સાથે દોસ્તી કરે છે, ત્યાં સસલાઓને રહેવા માટે ઘર છે। આ બધી એવી ઘટનાઓ છે કે જે પરદેશમાં વર્ષોથી થઈ રહી છે, પણ હવે આપણા ગુજરાતમાં આવો એક સુંદર પ્રયોગ અત્યારે શરૂ છે। આટલું સાંભળ્યા પછી તમને થતું હશે કે ત્યાં ફી કેટલી છે, તો હવે સાંભળજો। તપોવનમાં કોઈ પણ બાળક પાસેથી એક પણ રૂપિયો ફી લેવામાં આવતી નથી, બધું જ ત્યાંનું ટ્રસ્ટ ખર્ચ કરે છે અને એની જવાબદારી ઉઠાવે છે। કોઈ પણ બાળકે આમાં પ્રવેશ મેળવવો હોય તો એમના વાલીઓનું ઇન્ટરવ્યૂ થાય છે, વાલીઓ અને બાળકો ત્યાં અઠવાડિયું જઈને રહી શકે અને પછી નિર્ણય કરે। પણ હા, એક વખત તમે નિર્ણય કરો છો અને પછી એક વર્ષમાં અથવા એ પહેલાં જો બાળક આ વ્યવસ્થા છોડીને ઘેર પાછું જતું રહે તો એનો દંડ છે, એની એક આર્થિક રકમ નક્કી કરવામાં આવી છે, જે મારી દ્રષ્ટિએ બરાબર છે। એટલા માટે બરાબર છે કારણ કે કોઈ વ્યવસ્થા જ્યારે આ રીતે કામ કરતી હોય ત્યારે એમાં જોડાનાર વ્યક્તિની પ્રતિબદ્ધતા પણ એટલી જ જરૂરી છે। આ કોઈ રિસોર્ટ નથી, આ કોઈ હોટેલ નથી કે મન થયું એટલે આપણે ત્યાં ગયા અને પછી આવતા રહ્યા। આમાં લોકો પોતાનું આખું જીવન સમર્પિત કરે છે, ત્યારે આવા વિચારો એ અંકુરિત થતા હોય છે, ખીલતા હોય છે, ખુલતા હોય છે। તપોવન ગુજરાતનું એક નમૂનેદાર સંકુલ બનવા જઈ રહ્યું છે, અને એમાં કેળવણી માટે જે જરૂરી છે એવી સ્વતંત્રતા છે, પ્રયોગશીલતા છે અને સર્જનશીલતા છે। અત્યારે કેટલા બધા લોકો એ તપોવનમાં પોતાના બાળકોને મૂકવા માગે છે, પણ મેં કહ્યું એમ આમાં એડમિશનની જે પ્રક્રિયા જે છે એ થોડી સઘન છે, અને સઘન એટલા માટે છે કે વૈચારિક રીતે તમારે સ્પષ્ટ હોવું જોઈએ કે આ બાળકો જે રીતે ભણશે એમાં વાલીઓનું જોડાણ એ નવી રીતે થવાનું છે,
सर्जनात्मक रीते थवानुं छे। एक उदाहरण आपूं, अत्यारे त्यां 11 बाळको भणे छे अने त्यांनी वाली मीटिंग में बाळको ज बधुं आयोजन करे छे अने ए आयोजन में वालीओए त्यां तंबूमां रात रोकावानुं छे, सवारे उठीने गृहकाम करवानुं छे, डुंगरनी आसपास घास काढवानुं छे, आ बधुं ज करवानुं छे। जो आवी बधी तमारी तैयारी होय अने तमारा बाळकनी तैयारी होय तो तपोवन ए आपणे गुजरातमां चालती केटलीक सुंदर प्रवृत्तिओमांनी एक छे। मने आशा छे तमे तपोवननी रूबरू मुलाकात लेशो अने जुओ के गुजरात ए केळवणीनी दृष्टिए केवी हरणफाळ भरी छे। मने आशा छे आजनी ए वात आपने गमी हशे। मळीए छीए साइंस ऑफ लर्निंगना आवता एपिसोडमां। थैंक यू सो मच।